ભરૂચ પોલીસે મોટરસાયકલની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીના બે સાગીરાતોની 29 બાઇક સાથે ધરપકડ કરી છે. ટોળકીના અન્ય 8 સાગીરાતો ફરાર હોવાથી તેને ઝડપી પાડવાની કયાવત હાથ ધરી છે. ઝઘડિયા તથા ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 12 જેટલી બાઇકોની ચોરી થતાં પોલીસ બેડામાંથી દોડધામ મચી ગઈ હતી. એલસીબીની ટીમે રાજપારડી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી અને બાઇક પર પસાર થતા બે યુવાનોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં તેણે પોતે અલીરાજપુરાના દુધિયાવાડા ફળિયામાં રહેતા જેલુ જમાર અને નેહલસિંહ સેકરિયા ડાવરની કબૂલાત કરી વાહન ચોરીના ગુના કબૂલ્યા હતા. આરોપીઓએ તેમના સાગીરાતો સાથે રાજપારડી, ઝઘડિયા, ઉમલ્લા, ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી અને નવસારીમાંથી આશરે 29 જેટલી મોટરસાયકલોની ચોરી કરી હતી. તેમણે મધ્યપ્રદેશના દરખડા અને બળેલા ગામે છુપાવી રાખેલા 30 થી વધારે બાઇક કબજે લેવામાં આવી છે. અલીરાજપુરાના દખરડ થાનાના રહેવાસી એવા 8 અન્ય આરોપીના નામ બહાર આવતા તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મોટરસાયકલ ચોરીની ખૂબ ફરિયાદો આવતી હતી, જે સંદર્ભે અમે તમામ લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવી અને વાહન ચેકિંગની કામગીરી ચાલુ હતી. ગઈ તારીખ 30/12 ના રોજ રાજપારડી ખાતે અમારા એલસીબીની ટીમ અને રાજપારડી પીએસની ટીમ ચેકિંગમાં હતી. તે દરમિયાન બે ઇસમો એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવ્યા. તેમની પૂછપરછ કરતા એ મોટરસાયકલ એ લોકોએ રાજપારડીથી ચોરેલું હતું અને એમની સઘન પૂછપરછ કરતા એમના કુલ 10 જેટલા સાગરીતોએ અવારનવાર પ્રાઇવેટ બસીસ, સરકારી બસો મારફતે અલગ અલગ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તાર, સિટી વિસ્તારમાં આવી અને એક જાતે બનાવેલું જે આદિવાસી વિસ્તારમાં તિરકામઠું વાપરે છે એની આગળની જે અણી ફણું હોય છે એના મદદથી એમને એક કી જેવું બનાવ્યું, જેના મદદથી એ લોકો હેન્ડલ લોક તોડતા અને ઇગ્નિશન લોક પણ એનેથી ચાલુ કરવા માટે યુઝ કરી અને ઘણા બધા મોટરસાયકલો ચોરીની કબૂલાત કરેલ અને એ બધા મોટરસાયકલો અલીરાજપુરના ડુંગરાળ વિસ્તારમાં આંતરિક જગ્યાએ છુપાવેલા હોવાની માહિતી મળતા એલસીબી, રાજપારડી પીએસઆઈ અને ઉમલ્લા પીએસઆઈની ટીમો ત્યાં મોકલી. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.